गुड मॉर्निंग फ्रेंड्स, तो आज આપણે જે છે એ ચર્ચા કરવાની છે શ્વસન વિશે. ગઈકાલે જે છે એ આપણે પાચન તંત્ર વિશે ચર્ચા કરી હતી અને મનુષ્યનું જે પાચન તંત્ર છે જે આપણી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક હતો એ ટોપિક વિશે જે છે એ આપણે ચર્ચા કરી હતી. હવે જે છે એ પાચન તંત્ર જે છે એ આપણો પૂર્ણ થાય છે અને શ્વસન વિશે આપણે અહીંયા આગળ માહિતી મેળવવાની છે. અને આપણે આખો મનુષ્ય જે શ્વસન તંત્ર છે એ કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જાણવાનું છે. તો અહીંયા આગળ જે છે એ શ્વસન તંત્રની જે છે એ માહિતી જે છે આપણે મેળવીએ એ પહેલા અહીંયા આગળ આપણે અમુક જે છે એ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવી છે અને આ પ્રવૃત્તિઓ જે છે એ ચર્ચા કરીએ તો આપણને જે છે શ્વસન તંત્રની જે બાબત છે એને સમજવામાં ખૂબ જ સરળતા થશે. એટલા માટે પહેલા જે છે એ આપણે અહીંયા આગળ પ્રવૃત્તિઓ તો અહીંયા આગળ આપણે જે છે કે પ્રવૃત્તિ 6.4 ની અંદર આપણને અહીંયા એમ કીધેલું છે કે જે ચૂનાનું નિત્ર પાણી હોય એ ચૂનાના નિત્ર પાણી સાથે આપણે પ્રક્રિયા કરાવવાની છે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું, જે આપણે આગળના ધોરણની અંદર ઘણી બધી વખત શીખી ગયા છે. તો અહીંયા આગળ જે છે આપણે બે કસ નળી લેવાની છે અને આ જે બે કસ નળીઓ હોય એ બંને કસ નળીની અંદર ચૂનાનું તાજું બનાવેલું જે દ્રાવણ હોય એ દ્રાવણનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો બે જે છે એ કસ નળી લેવાની છે અને આ જે બંને કસ નળી છે એ બંને કસ નળીની અંદર આપણે જે છે એ ચૂનાનું નિત્ર્યું પાણી લઈશું. તો ચૂનાનું નિત્ર્યું પાણી જે છે એ આપણે આગળ સમીકરણની અંદર જે છે એ ભણી ગયા હતા કે જે આપણે ચૂનો હોય એ ચૂનો જે છે એને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ જે છે ચૂના પાવડર તરીકે ઓળખીએ છીએ એની પાણીની સાથે પ્રક્રિયા કરાવતા હતા એટલે CaOH2 છે એ બનતું હતું જેને આપણે ચૂનાનું નિત્ર્યું પાણી તરીકે ઓળખતા હતા. તો અહીંયા આગળ જે છે એ બે કસ નળી છે એ બે કસ નળીની અંદર જ્યારે આપણે ચૂનાનું નિત્ર્યું પાણી લઈએ છીએ આ ચૂનાના નિત્ર્યા પાણીની અંદર આપણે બે ઝડપથી હવા જે છે પસાર કરાવવાની છે. એક જે છે એની અંદર આપણે જે વાતાવરણની જે હવા હોય એ વાતાવરણની હવા જે છે એ પિચકારી દ્વારા જે છે એની અંદર વાતાવરણની હવા જે છે એ એની અંદર આપણે દાખલ કરાઈશું જેથી કરીને જે વાતાવરણની હવા હોય એ આ જે કસ નળી છે એ કસ નળીની અંદર પ્રવેશ કરશે. અને બીજી છે કે જે આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર જે આપણે ઉચ્છવાસ જે બહાર કાઢીએ છીએ એ વાયુ જે છે એ આપણે આની અંદર પ્રવેશ કરાવવાનો છે. એટલે કે ઉચ્છવાસ દરમિયાન જે વાયુ બહાર નીકળે છે એ જે છે આપણે આની અંદર પ્રવેશ કરાવવાનો છે. આ બંને દ્રાવણનું જ્યારે આપણે અવલોકન કરીશું તો જે કસ નળી એક છે અને કસ નળી બે જે છે એ બંનેની અંદર જ્યારે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે જે કસ નળી એક હોય એ કસ નળી એકની અંદર આ જે દ્રાવણ છે એ દ્રાવણને દૂધિયા રંગની અંદર રૂપાંતર થતા ખૂબ જ લાંબો સમય લાગે છે. એટલે કે આને જે છે એ દૂધિયા રંગની અંદર રૂપાંતર થતા વધુ સમય લાગે છે. જ્યારે અહીંયા આગળ જે આપણી કસ નળી બે છે એ કસ નળી બે ની અંદર આપણે જોઈએ તો બીજા નંબરની જે કસ નળી છે એ કસ નળી બે ની અંદર જે છે એ દ્રાવણ આપણું દૂધિયા રંગ થતા ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે. એટલે અહીંયા આગળ આપણે જોવાનું છે કે આ શા માટે થતું હોય છે તો આપણે જે છે એના વિશે અહીંયા આગળ ચર્ચા કરીએ તો અહીંયા લખી દઈએ કે દૂધિયા રંગ જે છે કસ નળી બે ની અંદર દૂધિયા રંગની જે છે એ રૂપાંતર થતા ઓછો સમય લાગે છે. તો આ જે છે એ બાબતને આપણે સમજીએ તો આપણને ખ્યાલ હશે કે જ્યારે આપણે વાતાવરણની હવા જે છે એ કોઈ દ્રાવણની અંદર ઉમેરીશું તો તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન ભેજ નાઇટ્રોજન આ બધી જે છે એ મિશ્ર હોય છે અને એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે આપણે ઉચ્છવાસની અંદર જ્યારે હવા જે છે એ કસ નળીની અંદર પ્રવેશ કરાવીએ છીએ તો એ દરમિયાન જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે
કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધુ હોય છે અને જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય અને એની ચૂનાના નીચેના પાણી સાથે આપણે પ્રક્રિયા કરાવી તો આ જે દ્રાવણ છે એને દૂધિયો રંગ થતા ખૂબ જ ઝડપી જે છે એ તે થઈ જતો હોય છે તો આના આધારે આ પ્રવૃત્તિના આપણે આધારે જોઈ શકીએ છીએ કે આપણે જે પૂછવાસ છે એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર કાઢતા હોઈએ છીએ તો આ જે હતી એ આપણી પ્રવૃત્તિ નંબર 6.4 હતી હવે જે છે એ આપણી પ્રવૃત્તિ નંબર જે છે એ 6.5 વિશે આપણે ચર્ચા કરવી છે તો પ્રવૃત્તિ 6.5 છે એની અંદર આપણે એ જોવાનું છે કે અહીંયા આગળ આપણે જે છે ખાંડનું દ્રાવણ અથવા તો કોઈ ફળ હોય એ ફળ જે છે એનો રસ લેવાનો છે અને એની અંદર ઈસ્ટ નાખવાની છે તો આપ સૌ જાણતા હશો કે ઈસ્ટ જે છે એક કોષીય સજીવ છે અને એ જે ઈસ્ટ જે છે એ બ્રેડ હોય કેક હોય અથવા તો પાઉં હોય એ બધાને ફૂલાવવા માટે ઉપયોગ થતો હોય છે જ્યારે તેની ખાંડ સાથે ગ્લુકોઝ સાથે પ્રક્રિયા થાય એટલે એ જે છે કોઈ પણ પદાર્થ હોય જે ખોરાક હોય એને ફૂલાવવાનું કાર્ય કરે છે તો એ કાર્ય કઈ રીતે થતું હોય છે એ આપણે જોવાનું છે તો અહીંયા આગળ જે છે આપણે જોઈશું કે જે ખાંડનું દ્રાવણ હોય એ દ્રાવણની અંદર આપણે જે છે ઈસ્ટ જે છે એ ઈસ્ટનો ઉપયોગ કરવાનો છે અને આ ઈસ્ટ અંદર નાખી ઈસ્ટ નાખતા આ જે છે એની અંદર કઈ પ્રક્રિયા થાય છે એના વિશે આપણે ચર્ચા કરવી છે તો એક કસનળી લઈશું અને એ કસનળીની અંદર જ્યારે આપણે ખાંડનું દ્રાવણ અથવા તો કોઈ ફળોનો રસ છે એ લઈએ છીએ તો એ જે છે એની અંદર આપણે જે છે એ થોડા પ્રમાણની અંદર ઈસ્ટ ઉમેરીશું અને જ્યારે આપણે એની અંદર ઈસ્ટ ઉમેરીએ છીએ એટલે આ જે છે એની સાથે આથવણની પ્રક્રિયા કરે છે અને જ્યારે આથવણની પ્રક્રિયા થાય એટલે આથવણની પ્રક્રિયા દરમિયાન એની અંદરથી કોઈ વાયુ જે છે એ પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે અને જે ખોરાક હોય એને ફૂલાવવાનું કાર્ય કરે છે તો જે વાયુ બહાર નીકળે છે એને રોકવા માટે આપણે જે છે અહીંયા આગળ એક રબરનો બૂચ લગાવીશું અને આ રબરના બૂચની અંદરથી એક કસનળી પસાર કરીશું આ કસનળી જે છે એ કસનળીની અંદરથી જે વાયુ જે છે બહાર નીકળે છે એ કસનળીની અંદરથી નીકળતો જે વાયુ છે એને એક બીકરની અંદર આપણે જે ચૂનાનું જે નિત્રિય પાણી હોય એ ચૂનાનું નિત્રિય પાણી જેને આપણે CaOH2 સૂત્ર તરીકે પણ ઓળખીએ છીએ એ વાયુ જે છે આની અંદર પસાર કરીશું તો આ જે દ્રાવણ છે એ આપણને દૂધિયા રંગનું દ્રાવણ જોવા મળે છે અને આના આધારે આપણે કહી શકીશું કે જ્યારે ખાંડના દ્રાવણની અંદર ઈસ્ટ નાખતા તેની અંદર આથવણની પ્રક્રિયા થાય છે અને આ આથવણની પ્રક્રિયા થઈ તેની અંદરથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે તો આ જે પ્રક્રિયાઓ જે છે એની અંદર કોઈ પણ પ્રકારે જે ઊર્જા છે ઉત્પન્ન થતી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતો હોય છે એ જ રીતે આપણે પણ જ્યારે શ્વસન કરીએ છીએ અને આપણો જે ખોરાક છે એ ખોરાકનું દહન કરીએ છીએ એ ખોરાકનું દહન કરવાના કારણે આપણા જે શરીર છે એ શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ બહાર નીકળતો હોય છે તો આપણે જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એને બહાર કાઢીએ છીએ અને ઊર્જા પ્રાપ્ત કરતા હોઈએ છીએ એની જ સાથે સાથે આપણે જે ઊર્જા પ્રાપ્ત કરવાની છે એ માટે આપણે ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ અને આ ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે આપણે જે છે એ જારક શ્વસન કરતા હોઈએ છીએ તો આપણે જે છે શ્વસનના બે પ્રકાર વિશે ચર્ચા કરવાની છે એક શ્વસનનો જે પ્રકાર છે જેને આપણે કહીશું જારક શ્વસન અને બીજો છે એ જે છે અજારક શ્વસન તરીકે ઓળખીશું તો જારક શ્વસન અને અજારક શ્વસન એના વિશે જો આપણે ચર્ચા કરવી હોય તો શ્વસનની અંદર જ્યારે પ્રક્રિયા થતી હોય એ પ્રક્રિયા દરમિયાન જેની અંદર ઓક્સિજનની જરૂરિયાત હોય જેની અંદર ઓક્સિજનની જરૂરિયાત હોય એને આપણે જારક શ્વસન તરીકે ઓળખીએ છીએ અને જે પ્રક્રિયાની અંદર ઓક્સિજનની ગેરહાજરી હોય એ જે પ્રક્રિયા છે એને આપણે અજારક શ્વસનની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ તો જારક શ્વસન અને અજારક શ્વસન એ બંને વિશે આપણે આગળ ચર્ચા કરીશું અને જારક અને અજારક શ્વસન છે એના આધારે કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું
આગળ જે છે એ આપણે બે પ્રવૃત્તિ વિશે વાત કરી. એક જે છે એ પ્રવૃત્તિની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ છે આપણે ઉચ્છવાસની અંદર બહાર કાઢતા હોઈએ છીએ એના વિશે ચર્ચા કરી, અને આત્મન દરમિયાન જે વાયુ ઉત્પન્ન થતો હોય છે એ વાયુની અંદર આપણે જે છે એ અજારક શ્વસન દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હોય છે. તો આપણે જે મનુષ્ય છે એ મનુષ્યને જ્યારે ખોરાકનું પાચન કરવું હોય અને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો એ જે છે ઓક્સિજનની હાજરીમાં જ થતી હોય છે, અને ઓક્સિજનની હાજરીમાં થવાના કારણે આપણે જે છે એ જારક શ્વસન કરતા હોઈએ છીએ. અમુક પ્રકારના જે પ્રવૃત્તિઓ હોય એની અંદર ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી, એટલે એ જે પ્રવૃત્તિઓ છે એની અંદર અજારક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. અને જારક પ્રક્રિયાની અંદર જ્યારે ઓક્સિજનની જરૂર પડે એ વખતે જે ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એ અજારકની સરખામણીમાં ખૂબ જ વધારે થતી હોય છે. અમુક વખતે આપણને ખ્યાલ છે કે આપણે ખૂબ જ વધુ કામ કરતા હોઈએ છીએ અથવા તો આપણે ઉર્જાની વધારે જરૂર પડતી હોય તો આપણે જે છે દોડીએ છીએ તો આપણે ખૂબ જ ઝડપથી શ્વાસ લેતા હોઈએ છીએ. એનું કારણ શું? તો આપણે જાણીએ છીએ કે જે આપણે ઉર્જા પ્રાપ્ત કરવાની હોય તો ઓક્સિજન જે આપણે વધારે જેટલો મળશે એટલું ઉર્જાનું દહન વધારે થશે. તો અમુક વખતે આપણે એટલી બધી ઉર્જાની જરૂર પડે છે કે જે વધારાની જે ઉર્જા છે એ ઓક્સિજન વગર જ આપણા શરીરને પ્રાપ્ત થતી હોય છે, અને એ ઓક્સિજન વગર જે ઉર્જા પ્રાપ્ત થતી હોય એ જે પ્રકારનું શ્વસન છે એને આપણે અજ્વારક શ્વસન કરીએ છીએ. અને આવું ખૂબ જ લાંબી પરિશ્રમ કર્યા બાદ આપણા જે સ્નાયુઓ છે એ જકડાઈ જતા હોય છે. એનું કારણ શું? તો આપણે જે છે જેટલી ઉર્જા ઓક્સિજન સાથે પ્રાપ્ત કરતા હતા એનાથી વધુ ઉર્જા આપણે પ્રાપ્ત કરી, એટલે એ જે છે ગ્લુકોઝનું દહન કરી અને કાર્બન ડાયોક્સાઇડ ને પરંતુ લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે છે, અને આ જે લેક્ટિક એસિડ છે એ આપણા શરીરના જે સ્નાયુઓ હોય એની અંદર ભરાઈ રહે છે. તો આ જે લેક્ટિક એસિડ છે એ સ્નાયુઓની અંદર ભરાઈ જતો હોવાના કારણે આપણા સ્નાયુઓને દુખાવો થતો હોય છે, પરંતુ જ્યારે આપણે ગરમ પાણી દ્વારા સ્નાન કરીએ છીએ એટલે આ લેક્ટિક એસિડ છૂટો પડે છે અને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આગળની પ્રવૃત્તિ જે છે એ ઉર્જા છૂટી પાડતો હોય છે. તો એ બાબત જે છે એ આપણે સમીકરણ દ્વારા જે છે એ સમજવાના છીએ. તો અહીંયા આગળ આપણે ચર્ચા કરવી છે આગળ કે ત્રણ પ્રકારે જે છે એ પ્રક્રિયા થતી હોય છે. આ જે આપણે પ્રવૃત્તિ 6.5 જોઈ એની અંદર ગ્લુકોઝનું દહન થતું હોય છે. ગ્લુકોઝ એટલે કે જે આપણે શર્કરા જે છે એ કહીએ છીએ તે. આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝની આપણે જ્યારે દહનની પ્રક્રિયા કરાવીએ છીએ તો એ જે છે એ દહનની પ્રક્રિયા ત્રણ પ્રકારે થતી હોય છે, જેની અંદર ઓક્સિજનની હાજરીની અંદર, ઓક્સિજનની ગેરહાજરીની અંદર અને થોડા પ્રમાણની અંદર ઓક્સિજન હોય એટલે અધૂરો ઓક્સિજન એટલે થોડો પ્રમાણની અંદર ઓક્સિજન હોય તો એ જે છે એની અંદર પ્રક્રિયા અલગ અલગ રીતે થતી હોય છે. તો જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આ જે ગ્લુકોઝનું જે દહન છે એ સંપૂર્ણપણે જો ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો એ જે પ્રક્રિયા દરમિયાન આપણને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડે છે અને તેની અંદરથી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. જ્યારે આપણે ઓક્સિજનની ગેરહાજરીની અંદર જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ એટલે કે જે આત્મનની પ્રક્રિયા જેને કહીએ છીએ એ પ્રક્રિયા કરીએ તો એની અંદરથી જે છે એ આપણે ઓક્સિજનની ગેરહાજરીની અંદર પ્રક્રિયા કરાઈએ ત્યારે તેની અંદરથી ઇથેનોલ જે છે એ ઇથેનોલ છૂટો પડતો હોય છે, અને આ ઇથેનોલ જે છે એ જે આપણે આલ્કોહોલ તરીકે ઓળખીએ છીએ અને આ આલ્કોહોલની અંદર બનાવટની અંદર તેની ઉપયોગ થતો હોય છે અને જેની સાથે સાથે ઉર્જા છે એ છૂટી પડતી હોય છે. જ્યારે આપણે ખૂબ જ વધારે ઝડપથી કામ કરતા હોઈએ છીએ એટલે આપણને ઓક્સિજન સંપૂર્ણપણે પ્રાપ્ત થતો નથી, અને જ્યારે ઓક્સિજન છે સંપૂર્ણપણે જો પ્રાપ્ત ના થતો હોય તો એ સમય દરમિયાન આપણે જે છે એ આપણા શરીરની અંદર લેક્ટિક એસિડ જે છે એ લેક્ટિક એસિડનું રૂપાંતર થતું હોય છે અને અધૂરું દહન થતું હોય છે. તો આ જે લેક્ટિક એસિડ જે છે એનું દહન થાય છે અને એમાંથી આપણને ઉર્જા છે એ પ્રાપ્ત થતી હોય છે. તો આ જે ત્રણ પ્રકારે જે છે એ આપણા શરીરની અંદર દહન થતું હોય છે અને એની અંદરથી ઉર્જા છે આપણને પ્રાપ્ત થતી હોય છે. તો આપણે જે છે આપણે
અને એ ઓક્સિજનની અંદરથી આપણને કઈ રીતે ઊર્જા પ્રાપ્ત થતી હોય છે અને કેવા પ્રકારે થતી હોય છે એના વિશે ચર્ચા કરી. હવે જે છે એ આપણે આગળના ટોપિકની અંદર મનુષ્યના શ્વસન તંત્ર વિશે ચર્ચા કરીશું જે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર ચર્ચા કરીશું.